નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. આપની સાથે હું છું ખ્યાતિ, અને હવે વાત પાકિસ્તાનના પાપની. જમ્મુ કાશ્મીર સરહદે સતત પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે. રાજૌરી અને પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને આખી રાત દરમિયાન સતત ફાયરિંગ કર્યું. પાકિસ્તાને ફાયરિંગની સાથે સાથે નાની મિસાઇલોથી પણ ભારતીય સૈન્યને નિશાન બનાવી રહ્યા છે, જેનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારથી જ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતા. સીઝફાયર ભંગને પગલે LOC પર આવેલી 84 સ્કૂલો 3 દિવસ માટે બંધ રખાઈ છે. मुझे पता नहीं, रात को बहुत ज्यादा गोलाबारी हुई है और मुझे पता नहीं था कि आज स्कूल लगेगा. मैं स्कूल से वापस जा रही हूँ घर, और बॉर्डर के 82 स्कूल बंद है और मेरा स्कूल भी इनमें ही आता है. लोग वापस जाते हैं, जब घर बाजार के होते हैं, बाजार से वापस घर लौटते हैं तो रास्ते में अचानक शेलिंग होनी शुरू हो जाती है, तो उससे लोगों को बहुत परेशानी होती है. कल हमारे इधर पड़ोस में बहुत फायरिंग हुई है, जहाँ पुरखोड़नाड़ में एक घर डैमेज हो चुका है, तो बाकी काफी फायरिंग हुई है, बहुत नुकसान हुआ है. तो लोगों ने घर शाम को खाना नहीं खाया, इसकी बिना पर जो है बहुत फायरिंग हो रही है. बड़ी दहशत थी और इस कदर वहां से फायरिंग हो रही थी कि धुआं ही धुआं था. लोग परेशान थे, बूढ़े बच्चे भाग रहे थे सेफ जगहों पे, और ये हालात थी कि जैसे कि एक क्यामत बरापा थी इन लोगों पे. यहाँ का एक कल्चर है कि 6 माह में तकरीबन 3 माह जो हमारे स्कूल बंद रहते हैं, हमारे लिए इन लोगों के लिए कोई सहूलत नहीं है. और किसी भी टाइम हम जो है हमारी जो आवाज है इन पहाड़ियों से टकरा कर इसी जमीन में दफन हो जाती है. જમ્મુ કાશ્મીર સરહદે સતત પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે. રાજૌરી અને પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને આખી રાત દરમિયાન સતત ફાયરિંગ કર્યું. પાકિસ્તાની ફાયરિંગની સાથે સાથે નાની મિસાઇલોથી પણ ભારતીય સૈન્યને નિશાન બનાવી રહ્યા છે, જેનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે રવિવારથી જ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતા. સતત સીઝફાયર ભંગને પગલે LOC પર આવેલી 84 સ્કૂલો 3 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ફરી એકવાર નાપાક પાકિસ્તાન પોતાની નાપાક ઇરાદાઓ અને મનસુબાને પૂરા કરવા માટે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. રવિવારે ભારતના 4 જવાન શહીદ થઈ ગયા છે. હુમલાની અંદર નાની નાની મિસાઇલો પણ છોડવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનો ભંગ, જ્યાં સરહદ પર આવેલી 84 સ્કૂલો 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આખી રાત પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક છતાં નથી ખતમ થઈ રહી પાકિસ્તાનની નાપાક હરકતો. સરહદ પર પાકિસ્તાન સતત કરી રહ્યું છે સીઝફાયરનું ઉલ્લંઘન. પાકિસ્તાન સરહદ સળગાવવાની કોશિશ કરી રહ્યું હોવાની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો નૌશેરા સેક્ટરમાં લોન્ચિંગ પેડ પર 27 આતંકી, બેબર ગલીમાં 77 આતંકી અને કૃષ્ણ ઘાટીમાં 45 આતંકીઓ હિલચાલ કરી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે નાપાક ફાયરિંગમાં સેનાએ પોતાના 4 જવાન ગુમાવ્યા છે. ગઈકાલે થયેલા ફાયરિંગનો જવાબ આપતા કેપ્ટન કપિલ કુંડુ સહિત 4 જવાનોએ શહીદી વહોરી. તો સરહદે સતત થઈ રહેલા ફાયરિંગને પગલે જમ્મુ કાશ્મીરના રાજૌરી સહિતના વિસ્તારોમાં શાળાઓ છેલ્લા 3 દિવસથી બંધ રખાઈ છે. ગોળીબારને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ સરહદ પારથી આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરે તેવી શક્યતાને પગલે સેના તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. રવિવારની રાત્રે પાકિસ્તાની નાપાક ફાયરિંગો જડબાતોડ જવાબ આપતા કેપ્ટન કપિલ ડુએ પોતાના
प्राण न्यौछावर कर दीदा। तेमनी साथे देशना अन्य त्रण जवानोए पण शहीदी वहोरी लीधी। शहीद कैप्टन कपिल कुंडुए जन्मदिनना 6 दिवस पूर्वे शहीदी वहोरी। 10मी फेब्रुआरीए तेमनो जन्मदिन हतो। तेमना फेसबुक स्टेटस ने सार्थक करता ज तेमणे देश माटे बलिदान आप्युं। तेमनो फेसबुक स्टेटस हतुं, जिंदगी लांबी नहीं मोटी होवी जोईए। 23 वर्षथी ओछी उमरे देश माटे बलिदान आपनार कपिल गुरुग्रामना रहेवासी हता। तेमना परिवारमां माता अने एक बहन छे। सरहद पर पाकिस्तान बिम्बर गली सेक्टर में वहां पर वो शहीद हुए हैं। बिम्बर गली ये जो है ये एक टेररिस्ट का लॉन्च पैड है, यानी यहां पर टेररिस्ट आते हैं और यहां से हमारे देश के अंदर घुसपैठ करते हैं। अगर आपको याद होगा तो कि 2016 में जब सर्जिकल स्ट्राइक हमने की थी तब बिम्बर ये एक हमारा टारगेट था और हमने ये लॉन्च पैड को डिस्ट्रॉय किया था। अभी मौसम खुलने लगा है और बर्फ पिघलने लगी है जिसके कारण पासेस खुल गए हैं और ये सीज फायर वायलेशन पाकिस्तान तब करता है जब वो आतंकवादियों को हमारे देश में घुसपैठ करके भेज रहा होता है। पाकिस्तान बार बार ये सीज फायर वायलेशन कर रहा है। हो सकता है कि अभी बर्फबारी थोड़ी कम हो रही है और इसलिए वो जो आतंकवादी है उनको अंदर भेजे, लेकिन पाकिस्तान की जो हालत है, जो हरकत है, इस हरकत में इस टाइम उन्होंने गाइडेड मिसाइल फायर किए हुए हैं और ये काफी मतलब बड़ा पाकिस्तान की तरफ से एक हमला था। हमने जवाब दिया हुआ है लेकिन मैं समझता हूं कि सिर्फ काउंटर फायरिंग करना ये हल नहीं है। हमने एक कड़ा जवाब देना चाहिए।